नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। एक्टिव एजुकेशन स्कूलमां आप सौनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 1 માં हिंदी विषय भणीशुं। तो हिंदी विषय में बाळको आपणे चोपड़ीमां पेज नंबर 48 सुधी पूरू कर्युं हतुं। हवे आजे आपणे पेज नंबर 49 थी भणवानी शरूआत करीए। तो पेज नंबर 49 पर बाळको आपणने हिंदीमां आप्यो छे म, आने कहेवाय हिंदीनो म। तो अहीं आपने हिंदी नो नानो एवो म लखेलो आप्यो छे अने अहीं आप्यो छे गुजराती नो म। गुजराती में आवी रीते म लखाय छे, ज्यारे हिंदी में आवी रीते लखाय छे। ने म से मगर। मगर एटले शुं थाय बाळको? तो के मगर। मगर नो गुजराती थाय छे मगर। त्यार पछी अहीं मगर शब्द लखेलो छे। तो मगर शब्द नो अहीं जे म मूळाक्षर छे ते टपका वाळो आप्यो छे। तो सौथी पहेला आपणे तेने घूटी लईए, ने ઉપર જે મગર શબ્દ છે તેના જેવો જ શબ્દ બનાવી દઈએ। તો આવી રીતે તમારે ટપકા પર સરસ વ્યવસ્થિત પેન્સિલ ફેરવીને મ લખવાનો છે। ત્યાર પછી અહીંયા લખ્યું છે કે મ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો, મ શોધી તેના ઉપર ગોળ બનાવો। અહીંયા આપણને કક્કાના ઘણા બધા મૂળાક્ષરો આપ્યા છે, તેમાંથી આપણે આવો મ શોધીને તેની ઉપર વ્યવસ્થિત રીતે ગોળ કરવાનું છે। તો સૌથી પહેલા આપણે પહેલી લાઈન જોઈએ। તો પહેલી લાઈનમાં પહેલો જ અક્ષર આપેલો છે આપણને મ, તો મ ઉપર આપણે ગોળ કરીએ। ત્યાર પછી આપ્યો છે જ, તો તેની ઉપર ગોળ આવશે નહીં। ત્યાર પછી ટ, તો ટ ઉપર પણ ગોળ આવશે નહીં। તેના પછી આપ્યો છે ગ, તો ગ ઉપર પણ ગોળ નહીં આવે। ત્યાર પછી આપ્યો છે ત, તો ત ઉપર ગોળ આવશે નહીં। તેના પછી મ, તો મ ઉપર આપણે ગોળ કરીએ। ત્યાર પછી કીધું છે ભ, તો ભ ઉપર ગોળ આવશે નહીં। તો જુઓ બાળકો, અહીંયા પહેલી લાઈનમાં આપણે બે મ શોધીને તેની ઉપર ગોળ કર્યું, તેવી જ રીતે હવે બીજી લાઈનમાં પણ આપણને જે કક્કાના મૂળાક્ષરો આપ્યા છે તેમાંથી આવો મ શોધીને આપણે ગોળ કરીએ। ત્યાર પછી બીજી લાઈનમાં પહેલો જ અક્ષર આપ્યો છે આપણને જ, તો તેની ઉપર ગોળ આવશે નહીં। ત્યાર પછી ર, તો ર ઉપર પણ ગોળ આવશે નહીં। તેના પછી મ, તો મ ઉપર ગોળ કરીએ। ત્યાર પછી આપ્યો છે ન, તો ન ઉપર ગોળ આવશે નહીં। તેના પછી આપ્યો છે મ, તો મ ઉપર ગોળ કરીએ। ત્યાર પછી ગ, તો ગ ઉપર ગોળ આવશે નહીં। અને અહીંયા છેલ્લે આપ્યો છે મ, તો મ ઉપર ગોળ કરીએ। તો જો બાળકો, અહીંયા ત્રીજી લાઈનમાં બીજી લાઈનમાં 1, 2 અને 3 મૂળાક્ષરો આપણને મ આપ્યા હતા, જે શોધીને ગોળ કર્યા। ત્યાર પછી અહીંયા નીચે બીજી સૂચના આપી છે, હવે તે વાંચીએ। તો અહીંયા લખ્યું છે પઢો, એટલે કે વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો, ટપકાને જોડો। અહીંયા આપણને મ ઘાટા અક્ષરેથી લખેલો આપ્યો છે, તેને વાંચવાનો છે। ત્યાર પછી અહીંયા ડબલ અક્ષરમાં મ લખ્યો છે, તેમાં સરસ વ્યવસ્થિત રીતે રંગ પૂરવાનો છે। તેના પછી અહીંયા ક્રમ પ્રમાણે ટપકા આપ્યા છે, જેમાં ટપકાઓમાં મ લખ્યો છે, તો ક્રમ પ્રમાણે તે ટપકાઓ ઘૂંટીને આપણે હિન્દીનો મ લખીએ। એક ટપકાએથી બીજા ટપકા ઉપર વ્યવસ્થિત બાળકો લીટી કરવી, જેથી આડા અવળું લખાણ થાય નહીં, અને અહીંયા ઉપર લીટી કરવાની ભૂલવાની નહીં। તો જુઓ બાળકો, અહીંયા ટપકાવાળો આપણને મ આપ્યો હતો, તે ઘૂંટ્યો। ત્યાર પછી અહીંયા નીચે બીજી સૂચના આપી છે, હવે તે વાંચીએ। જુઓ, અહીંયા લખ્યું છે કે પઢો ઓર લીખો, વાંચો અને લખો। વાંચવાનું છે અને પછી લખવાનું છે। તો અહીંયા સૌથી પહેલાં આપણને ટપકાવાળા મ આપ્યા છે તેને ઘૂંટવાના છે, પછી તેની બાજુમાં અહીંયા જે ખાલી લાઈન આપી છે, ટુ લાઈન આપી છે પોળી, તેમાં આપણે વ્યવસ્થિત રીતે આવો મ લખવાનું। તો પહેલી લાઈનમાં 3 મ ટપકાવાળા છે, બીજી લાઈનમાં 2 છે અને છેલ્લી લાઈનમાં 1 મ ટપકાવાળો છે। તો તે દરેક મ આપણે ટપકાવાળો ઘૂંટી લઈએ। અહીંયા ઉપર લીટી કરવાની ભૂલવાની નહીં બાળકો, ટ
टपका वाली आखी लीटी घूटवानी नथी, अहींया जेटला घाटा टपका आप्या छे तेटली लीटी करवी। आवी रीते અહીંયા છેલ્લી લાઇનમાં માત્ર એક જ મ આપ્યો છે, તો હવે આપણે તે એક મ ઘૂંટી લઈએ। તો જો બાળકો અહીંયા આપણે ટપકાવાળા દરેક મ ઘૂંટી લીધા, હવે ત્યાર પછી અહીંયા જે આપણને ખાલી જગ્યા આપી છે, ટુ લાઇન જે આપી છે, તેમાં આપણે સરસ રીતે મોટા અક્ષરે મ લખીએ। તો આવી રીતે આપણે લખીશું મ। ત્યાર પછી અહીંયા છેલ્લી લાઇનમાં આપણને એક બે ત્રણ અને ચાર ટુ લાઇન આપી છે, તો તેમાં ચારે ચારમાં આપણે સરસ રીતે મ લખીશું। આવી રીતે તો બાળકો અહીંયા આપણે હિન્દીનો મૂળાક્ષર મ આપ્યો છે પેજ નંબર 49 પર, તે આપણે પૂરું કર્યું। હવે પાછળ પેજ નંબર 50 જોઈએ। ત્યાર પછી આપણને પાછળના પેજ ઉપર સૂચના આપી છે, મ કો મ સે શુરુ હોને વાલે ચિત્રો સે જોડો, એટલે કે મ ને મથી શરૂ થતા ચિત્રો સાથે જોડો। અહીંયા ગોળ રાઉન્ડમાં બાળકો આપણને વચ્ચે મ આપ્યો છે અને આજુબાજુ ચિત્રો આપ્યા છે અને તે ચિત્રોના નામ લખ્યા છે। જે ચિત્રનું નામ આવા મથી શરૂ થતું હોય તે ચિત્રને અહીંયા વચ્ચેના મ સાથે જોડવાનું છે। તો અહીંયા સૌથી પહેલું ચિત્ર છે મટર। શું છે? મટર એટલે કે વટાણા। અહીંયા આ ચિત્ર છે તે મથી શરૂ થાય છે, માટે તેને અહીંયા વચ્ચેના મ સાથે જોડીએ। ત્યાર પછી લખ્યું છે મકાન। તો આ મકાન ચિત્ર છે, તેનું નામ ચિત્ર છે, તેનું નામ છે મકાન અને તે ચિત્ર મથી શરૂ થાય છે, માટે આપણે આ ચિત્રને અહીંયા વચ્ચેના મ સાથે જોડીએ। ત્યાર પછી ચિત્ર આપ્યું છે પતંગ। તો આ ચિત્ર છે જેનું નામ છે પતંગ, તો તે ચિત્ર આ પથી શરૂ થાય છે, માટે તેને વચ્ચેના મ સાથે જોડવામાં આવશે નહીં। ત્યાર પછી લખ્યું છે મછલી। તો આ મછલી ચિત્ર છે એ મથી શરૂ થાય છે, માટે તેને અહીંયા વચ્ચેના મ સાથે આવી રીતે જોડી દઈએ। ત્યાર પછી અહીંયા લખ્યું છે ફણ। ફણ એટલે કે ફેણ, સાપની જે ફેણ હોય તેને હિન્દીમાં કહેવાય ફણ। તો તા ચિત્ર છે તે ફથી શરૂ થાય છે, માટે મ સાથે જોડવામાં આવશે નહીં। ત્યાર પછી અહીંયા ચિત્ર આપ્યું છે મગરનું, ને અહીંયા લખ્યું છે મગર। તો અહીંયા આ ચિત્ર છે તે મથી શરૂ થાય છે, માટે તેને અહીંયા વચ્ચેના મ સાથે જોડી દઈએ। તેના પછી છેલ્લું ચિત્ર આપ્યું છે બસ। તો આ ચિત્ર છે તે બસનું ચિત્ર છે અને તે બથી શરૂ થાય છે, માટે વચ્ચેના મ સાથે જોડવામાં આવશે નહીં। તો જુઓ બાળકો, અહીંયા આપણે એક બે ત્રણ અને ચાર ચિત્ર છે જે મથી શરૂ થાય છે, માટે તેને વચ્ચેના મ સાથે જોડી દીધું। ત્યાર પછી અહીંયા આપણને સૂચના આપી છે મ કે નીચે રેખા ખીંચો, એટલે કે મની નીચે લીટી કરો। અહીંયા આપણને બોક્સમાં ઘણા બધા શબ્દો આપ્યા છે, તે શબ્દોમાંથી આવો મ શોધીને માત્ર મ નીચે જ લીટી કરવાની છે। તો અહીંયા લખ્યું છે મછલી। તો આ મછલી શબ્દ છે એમાં મ ક્યાં છે? તો કે અહીંયા પહેલા, તો માત્ર મ નીચે લીટી કરીએ। ત્યાર પછી લખ્યું છે આમ। તો આમ શબ્દ છે તેમાં મ ક્યાં આવે છે? તો કે અહીંયા છેલ્લે, તો તેની નીચે લીટી કરીએ। ત્યાર પછી અહીંયા લખ્યું છે ડમરૂ। આ ડમરૂ શબ્દમાં બાળકો મ ક્યાં છે? તો કે અહીંયા વચ્ચે, તો આપણે વચ્ચે માત્ર મ નીચે જ લીટી કરીશું।
ત્યાર પછી અહીંયા લખ્યું છે ઈમલી, તો ઈમલી શબ્દ છે તેમાં મ ક્યાં આવે છે, તો કે અહીંયા વચ્ચે, તો તેની નીચે લીટી કરીએ. ત્યાર પછી લખ્યું છે મટર, તો આ મટર શબ્દ છે તેમાં મ ક્યાં છે, તો કે અહીંયા પહેલા, તો તેની નીચે લીટી કરીશું. ત્યાર પછી લખ્યું છે અહીંયા કલમ, તો આ કલમ શબ્દમાં લ મ ક્યાં છે, તો કે અહીંયા છેલ્લે, તો તેની નીચે લીટી કરીએ. તો જો બાળકો અહીંયા આપણને શબ્દમાંથી મ શોધીને લીટી કરવાની કીધી હતી, તો તે આપણે પૂરું કરી. ત્યાર પછી આપણને બીજી પ્રવૃત્તિ આપી છે, મ સે અલગ વર્ણ પર ચોકડી કરો, મ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. અહીંયા આપણને બોક્સમાં કક્કાના ઘણા બધા મૂળાક્ષરો એટલે કે ઘણા બધા અક્ષરો આપ્યા છે, તેમાંથી મ મ થી જે અલગ પડે છે તેની ઉપર ચોકડી કરવાની છે, મ ઉપર ચોકડી કરવાની નથી. તો અહીંયા પહેલો જ અક્ષર આપ્યો છે મ, તો તેની ઉપર ચોકડી કરવાની નથી. ત્યાર પછી છે ન, તો ન ઉપર ચોકડી આવશે. ત્યાર પછી મ, તો મ ઉપર ચોકડી આવશે નહીં. ત્યાર પછી આપ્યો છે ભ, તો ભ છે તે મથી અલગ છે માટે તેની ઉપર ચોકડી. તેના પછી આપ્યો છે સ, તો સ ઉપર પણ ચોકડી આવશે. તેના પછી બીજી લાઇનમાં પહેલો અક્ષર આપેલો છે ક, તો ક ઉપર પણ ચોકડી આવશે કેમકે તે મથી અલગ છે. ત્યાર પછી આપ્યો છે મ, તો મ ઉપર ચોકડી આવશે નહીં. ત્યાર પછી આપ્યો છે ખ, તો ખ ઉપર ચોકડી કરીએ. તેના પછી ચ, તો ચ ઉપર પણ ચોકડી આવશે. તેના પછી આપ્યો છે મ, તો મ ઉપર ચોકડી આવશે નહીં. ત્યાર પછી ત્રીજી લાઇનમાં પહેલો જ અક્ષર આપ્યો છે મ, તો મ ઉપર ચોકડી આવશે નહીં. તેના પછી ગ, તો ગ ઉપર ચોકડી કરીએ. ત્યાર પછી આપ્યો છે ઘ, ઘ ઘર કા ઘ, તો ઘ ઉપર ચોકડી આવશે. તેના પછી મ, તો મ ઉપર ચોકડી આવશે નહીં. અને ત્યાર પછી આપ્યો છે ન, તો ન ઉપર ચોકડી કરીશ. તો જુઓ બાળકો, અહીંયા ચોકઠામાંથી જે અક્ષર મથી અલગ હતો, મથી અલગ પડતો હતો, તેની ઉપર આપણે ચોકડી કરી, પણ મ ઉપર ચોકડી કરવાની નથી. ત્યાર પછીની પ્રવૃત્તિ આપણે જોઈએ, તો તેના પછી કીધું છે કે પઢો ઓર લીખો, વાંચો અને લખો. શું કીધું છે? વાંચવાનું છે અને લખવાનું છે. તો કેવી રીતે? અહીંયા ચિત્ર આપ્યું છે, તે ચિત્રનું અહીંયા નામ લખ્યું છે, અને તે ચિત્રને લગતો મૂળાક્ષર છે તે ગુલાબી રંગનો આપણને આપ્યો છે. તો ચિત્ર આપ્યું છે માછલીનું, અને માછલીને હિન્દીમાં શું કહેવાય બાળકો? તો કે મછલી. તો આ ચિત્રને લગતો મૂળાક્ષર કયો છે? તો કે મ. અને અહીંયા ચિત્રને લગતો મૂળાક્ષર આપણને ટપકાવાળો આપ્યો છે, તો તેને ઘૂંટવાનો છે. અને ત્યાર પછી અહીંયા લખ્યું છે કે ખાલી જગ્યા છ લી, તો ચિત્ર જોઈને ચિત્રને લગતો મૂળાક્ષર અહીંયા ખાલી જગ્યામાં લખવાનો. તો સૌથી પહેલાં આપણે અહીંયા મ ઘૂંટી લઈએ, તો શબ્દ બની ગયો મ છ લી. ત્યાર પછી અહીંયા લખ્યું છે કે ખાલી જગ્યા છ લી, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? તો કે મ. તો અહીંયા આપણે લખીએ મ, મ છ લી. ત્યાર પછી અહીંયા ચિત્ર આપ્યું છે મકાનનું, ઘરનું ચિત્ર આપ્યું છે, અને શબ્દ લખ્યો છે મકાન. તો ચિત્રને લગતો મૂળાક્ષર કયો છે? તો કે મ. અને અહીંયા મ છે તે ગુલાબી રંગનો આપણને આપ્યો છે. ત્યાર પછી અહીંયા આપણને મ તે ટપકાવાળો આપ્યો છે, તો હવે ઘૂંટીશું એને આવી રીતે મ કા ન. તેના પછી અહીંયા કીધું છે કે ખાલી જગ્યા કા ન, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે બાળકો? ચિત્રને લગતો કયો મૂળાક્ષર આવશે? તો કે મ, મ કા ન. ત્યાર પછી અહીંયા ચિત્ર આપ્યું છે મટર એટલે કે વટાણાનું, જેને હિન્દીમાં કહેવાય મટર, ને ચિત્રને લગતો મૂળાક્ષર અહીંયા ગુલાબી રંગનો આપ્યો છે મ. તો ત્યાર પછી અહીંયા મ છે તે ટપકાવાળો આપ્યો છે, તો હવે આપણે તેને ઘૂંટીએ મટર. અને અહીંયા લખ્યું છે કે ખાલી જગ્યા ટર, તો તમને ચિત્ર આપ્યું હોય અને ચિત્ર ઉપરથી અહીંયા મૂળાક્ષર લખવાનો કીધો હોય, તો ચિત્ર ઉપરથી કયો મૂળાક્ષર આવે બાળકો અહીંયા? તો કે મ, મટર. ત્યાર પછી અહીંયા આપણને એરો કરીને અહીંયા જે જીવજંતુ છે તે બતાવવામાં આવ્યું છે, જેને કહેવાય મકડી. મકડી એટલે શું થાય બાળકો? તો કે કરોળિયો. કરોળિયાને હિન્દીમાં મકડી કહેવાય, તો તેને લગતો શબ્દ અહીંયા આપ્યો છે મકડી. અને ચિત્રને લગતો મૂળાક્ષર કયો છે? તો કે મ.
तो ते गुलाबी रंग नो आप्यो छे। त्यार पछी अहींया मकड़ी शब्द में म टपका वाळो आप्यो छे तो तेने घूटीशुं। त्यार पछी अहींया कीधुं छे के खाली जग्या कड़ी, तो खाली जग्या कड़ी लख्यू होय अने तमने आवुं चित्र आप्युं होय तो चित्र ने लगतो कयो मूळाक्षर अहींया आवशे बाळको? तो के म। तो अहींया आपणे लखीए म, म क डी। त्यार पछी अहींया छेल्ली प्रवृत्ति आपी छे, हवे ते जोईए। शब्द में से म ढूंढ कर उस पर गोल बनावो, शब्द माथी म शोधी तेना ऊपर गोल बनावो। अहीं आपने शब्द आप्या छे, ते शब्द माथी म शोधवानो छे अने गोल करवानो छे। अहीं एक नमूनो करेलो आपने आप्यो छे के मटकी, तो मटकी शब्द में म क्या छे? तो के अहीं पहला, तो तेमां गोल कर्यो छे। त्यार पछी अहीं लख्यू छे के कमल, तो आ कमल शब्द में म क्या आवे छे बाळक? तो के अहीं वच्चे, तो तेनी ऊपर गोल करिए। त्यार पछी अहीं कीधुं छे मरकट, मरकट शब्द में म क्या छे? तो के अहीं पहला, तो तेनी ऊपर गोल करिए। त्यार पछी अहीं शब्द आप्यो छे नमक, तो आ नमक शब्द में म क्या आवे छे बाळको? तो के अहीं वच्चे, तो तेनी ऊपर गोल करिए। तो जो बाळको, अहीं आपणे शब्द माथी म शोधीने गोळ करवानुं હતું, તો શબ્દમાંથી આપણે મ શોધીને તેની ઉપર ગોળ કર્યું। તો અહીંયા આપણે પેજ નંબર 50 પૂરું કરીએ છીએ। મ ના બે પેજ આપ્યા હતા, પેજ નંબર 49 અને 50। આ બંને પેજ બાળકો તમારે હિન્દીની ચોપડીમાં પૂરા કરવાના છે, અને જે આ પેજ નંબર 50 છે તે આખું પેજ તમારે હોમવર્કમાં એક વાર લખવાનું છે। અહીંયા જે આ ચિત્રો આપ્યા છે તે ચિત્રો, અને અહીંયા જે ગોળ રાઉન્ડમાં ચિત્રો આપ્યા છે અહીંયા ગોળ રાઉન્ડમાં તે ચિત્રો દોરવાના નથી। તે સિવાયનું જે અહીંયા લખેલું છે તે દરેક પ્રવૃત્તિ તમારે ટેસ્ટ બનાવીને જાતે લખવી। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।